પાર્થે ડિગ્રી તો મેળવેલી હતી અને નોકરી તો એક ફોન કોલથી મળી ગઈ. ગૌરવ સ્કિલ્ડ તો બની ગયો અને રોજગારીનું માર્ગદર્શન એક જ કોલમાં મળ્યું. પણ મળવાનું પર્સનલ ઇન્ટરવ્યુ આપવાનું શક્ય નહોતું. પણ જ્યાં વિજયભાઈ રૂપાણી જેવા નિર્ણાયક મુખ્યમંત્રી હોય, સાથે દિલીપકુમાર ઠાકોર જેવા કર્તવ્યનિષ્ઠ શ્રમ અને રોજગાર મંત્રી હોય, ત્યારે બધું જ સંભવ છે. ગુજરાતનો યુવાન એ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા સાથે સ્કિલ ઇન્ડિયામાં અગ્રેસર રહે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે કે નયા ભારતની જે કલ્પના છે એ નયા ભારતની કલ્પનાને સાકાર કરે અને આ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર રહેવાની છે, રહેશે. એટલે જ તો હવે ગુજરાતમાં એક ફોન કોલથી મળી શકશે રોજગાર લક્ષી, અભ્યાસ લક્ષી તથા કારકિર્દી ઘડતર લક્ષી સચોટ અને અદ્યતન માહિતી તેમજ માર્ગદર્શન. કારણ કે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત સરકારે બનાવ્યો છે રોજગાર અને રોજગાર વાંચુઓ વચ્ચેનો સેતુ, જ્યાં ઉમેદવારો રોજગાર લક્ષી માહિતી મેળવવા માટે સીધા વાત કરી શકે છે જિલ્લા કચેરીઓના કાઉન્સેલર સાથે. રાજ્યના 33 જિલ્લાઓની રોજગાર કચેરી ખાતે શરૂ કર્યા છે રોજગાર સેતુ. એટલે હવે જાહેર તથા ખાનગી ક્ષેત્રોમાં રહેલી રોજગારીની તકો વિશે સચોટ અને અદ્યતન માહિતી મેળવવી હોય કે એપ્રેન્ટિસ અંગેની માહિતી મેળવવી હોય, સરકારી ભરતીઓ માટે ઉમેદવારી નોંધાવવા માટે માર્ગદર્શન મેળવવું હોય, કે પછી સ્વરોજગારી, ઉદ્યોગ સાહસિકતા માટેની યોજનાઓ કે નાણાકીય અથવા સાધન સહાય અંગેની માહિતી મેળવવી હોય, વિવિધ શૈક્ષણિક કે તાલીમી સંસ્થાઓના અભ્યાસક્રમોની માહિતી મેળવવી હોય કે રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અંગે જાણકારી મેળવવી હોય, આ બધી જ માહિતી અને માર્ગદર્શન માટે ફોન કોલ બનશે સિંગલ સોર્સ. દરેક રોજગાર વાંચુ ઉમેદવારોને સંતોષકારક પ્રત્યુત્તર મળી રહે એ હેતુ સાથે જિલ્લાના કાઉન્સેલરોને શિસ્તબદ્ધ તાલીમ આપવામાં આવેલ છે. તો બસ, રાજ્યના કોઈ પણ વિસ્તારના ઉમેદવારે માહિતી મેળવવા ડાયલ કરવાનો છે એકમાત્ર નંબર 6357390390 અને પસંદ કરવાની છે રોજગાર કચેરીની સેવા કે ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલર સાથે વાત કરવાનો વિકલ્પ, અને કનેક્ટ થશે સીધા જ પોતાના જિલ્લાના કોલ સેન્ટર કાઉન્સેલર સાથે. કોલ એન્ડ થાય ત્યારે ઉમેદવારને SMS થી મળશે સંબંધિત કચેરીની માહિતી. પણ સવાલ એ છે કે માહિતી તો મળી ગઈ, પણ અત્યારે ઇન્ટરવ્યુ આપવો કે કેમ? તો આ સમસ્યાનું પણ સમાધાન છે દોસ્ત, વર્ચ્યુઅલ ભરતી મેળા. કોરોના વાયરસની મહામારીના આ કપરા સમયમાં રાજ્યનો કોઈ પણ રોજગાર વાંચુ ઉમેદવાર રોજગારીની તકથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકારે અમલમાં મૂક્યો વર્ચ્યુઅલ ભરતી મેળાનો નવતર અભિગમ. અને શું પગાર ધોરણ રહેશે, કેટલા કેટલી વેકેન્સી છે એ બધાની માહિતી, જેમાં કોઈ પણ રોજગાર વાંચુ ઉમેદવાર કે નોકરીદાતાની ભૌતિક ઉપસ્થિતિ વગર જ ઓનલાઈન ઇન્ટરવ્યુ પ્રક્રિયાથી કરવામાં આવે છે ઉમેદવારોની પસંદગી. અને આગામી પખવાડિકમાં યોજાનારા આવા વર્ચ્યુઅલ ભરતી મેળા દ્વારા જુદા જુદા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી મેળવેલ 25,000 વેકેન્સી મહત્તમ રોજગાર વાંચુ યુવાનોને આપવામાં આવશે રોજગારી. તાજેતરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ભરતી મેળાઓ કરવામાં મુશ્કેલીઓ પડી, જેના કારણે રોજગારી મેળવનાર અને રોજગારી આપનારને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આવા કોઈપણ આયોજનને અસર ન થાય તે માટે ટેલિફોનિક માધ્યમથી માહિતી આપવા માટે ટેકનોલોજીના માધ્યમથી કોલ સેન્ટર સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું, અને આ પ્રકારની વ્યવસ્થા કરનાર ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ રાજ્ય છે. કુલ મળીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વિઝન અને શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના અથાગ પ્રયાસોના કારણે યુવાનો અને રોજગારી વચ્ચેનો ડિજિટલ સેતુ બનશે રાજ્ય સરકારનો આ નવતર અભિગમ. આજ તો છે ડિજિટલ ગુજરાત,
અગ્રેસર ગુજરાત.